कच्छ जिला के भोजनगर में आज 26 जनवरी गणतंत्र दिवस को मनाने के भागरूप प्रभारी मंत्री दिलीप कुमार ठाकुर के हाथों राष्ट्र ध्वज फहराते हुए ध्वज वंदन किया गया। कच्छ जिला के भुज शहर में आज 72वें गणतंत्र दिवस को मनाने के भागरूप भुज के पुलिस परेड ग्राउंड पर आज ध्वज वंदन कार्यक्रम का आयोजन किया गया था, जहां कच्छ के प्रभारी मंत्री दिलीप कुमार ठाकुर के हाथों तिरंगा को फहराते हुए सलामी देते हुए राष्ट्र वंदना की गई। इस मौके पर पुलिस दल द्वारा परेड तथा तिरंगा को सलामी दी गई थी, तो वहीं कोरोना वॉरियर्स वैसे आरोग्य कर्मचारियों को सम्मान पत्र देते हुए सम्मानित करने के बाद वृक्षारोपण कार्यक्रम का भी आयोजन किया गया। 72वां गणतंत्र दिवस की सब कोई ने शुभकामनाओं ने शुभेच्छाओं पाठवु छू। समग्र भारतवर्ष की अंदर आजना आ पर्व की उजवणी थई रही छे। कच्छनी अंदर पण प्रभारी मंत्रीश्रीना हाथे आजे ध्वजवंदन करवामां आव्युं अने साथे साथे कच्छ माटे आ दिवस कदी न भूलाय एवो दिवस छे। बे दायका पहेला ज्यारे आज दिवसे भूकंप आव्यो हतो त्यारे अनेक परिवारना लोकोए पोताना सदस्यों गुमाव्या हता, घणा बधा लोको घायल थया हता। એવા સૌ લોકોને પણ હું આજે યાદ કરું છું, શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। પણ એ કચ્છ જે એક પછાત કચ્છ, એક આ જિલ્લો હંમેશા પછાત રહી ગયેલ જિલ્લો આજે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર, ચાહે મુખ્યમંત્રી તરીકે હોય, આજે દેશના પ્રધાનમંત્રી તરીકે હોય, ત્યારે કચ્છનો વિકાસ, આજે કચ્છ જે વિકસિત બની રહ્યું છે એનો શ્રેય પણ એમને આપો ઘટે। શુભ ખૂબ કચ્છની જનતાને આજના પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું અને એ સૌ જીવ આત્માઓને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। આજે સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ આ દેશની પ્રજા મનાવી રહી છે। ગુજરાત રાજ્ય પણ આ પર્વ ઉજવી રહ્યું છે અને કચ્છની અંદર કચ્છના વડા મથકે પણ આપણે આ પર્વ ઉજવી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે દેશના કેટલાય ક્રાંતિકારીઓએ અંગ્રેજોને આ દેશમાંથી, ગુલામીમાંથી મુક્ત કરવા માટે પોતાના બલિદાનો આપ્યા છે અને આજના પર્વએ એમને સૌને આપણે નસ્તમસ્તક નમન કરવાનો આ અવસર પણ કહી શકાય। આપણે સૌ જાણીએ છીએ કે કચ્છની અંદર અનેક મુસીબતો આવી છે, વાવાઝોડા પણ આવ્યા છે, ભૂકંપ પણ આવ્યો હતો અને અત્યારે આપણે કોરોનાની મહામારીની અંદર પણ આપણે સૌ એક થઈને ઝઝૂમી રહ્યા છે। જેવી રીતે અંગ્રેજોને આ દેશમાંથી મુક્તિ અપાવવા માટે જે મહેનત કરી હતી એ જ પ્રકારની સૌ દેશવાસીઓ પણ ખભે ખભો મિલાવીને કોરોનાને મહાત આપવા માટે પણ આપણે સૌ કામ કરી રહ્યા છીએ। આજના પ્રસંગે હું આપણા વૈજ્ઞાનિકોને પણ અભિનંદન આપવા માગું છું કે જે રીતે કોરોનાની વેક્સિન બનાવીને આખા વિશ્વની અંદર ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે અને આ ભારતને નહીં પરંતુ વિશ્વની પ્રજાને કોરોનાથી મુક્તિ અપાવવા માટે જે વેક્સિનની સંશોધન કર્યું એવા વૈજ્ઞાનિકોને પણ હું કોટી કોટી વંદન પણ કરું છું। આજના પર્વની સમગ્ર રાજ્યની પ્રજાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।